વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તાર પાસે તુલસીવાડી સ્થિત છેલ્લા 10 વર્ષથી શાક માર્કેટ ભરાય છે, પરંતુ સ્થાનિક લોકોને પડતી હાલાકી હોય કે પડતી મુશ્કેલી, યા તો કોઈ રાજકીય દબાણથી આ શાક માર્કેટ હટાવવામાં આવી હતી. ત્યારબાદ સામાજિક કાર્યકરો દ્વારા રજૂઆત કરવામાં આવતા શાક માર્કેટ બહારની સાઈડે કારેલીબાગ પાણીની ટાંકી પાસે હાલ પૂરતી ખસેડવામાં આવી છે. પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે, જે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો. ઘણા વર્ષોથી અહીંયા શાક માર્કેટ ભરાય છે. પહેલાં પાણીના ટાંકીના રોડ ઉપર ભરાતું હતું, પણ હવે અંદરની ગલીમાં ગયું. કોર્પોરેશનવાળાએ પહેલાં રોડ પરથી ઉઠાવીને અંદર નાખ્યા, હવે અંદરથી એ લોકોએ ફરીથી હેરાન કરવા માટે છે. કોર્પોરેશનવાળા બિચારા ડેઇલી એ જ અર્નર્સને તમે કંઈક તો હેલ્પ કરો કે એમને પરમાનન્ટ જગ્યા આપો, જેથી એ લોકોનું સોલ્યુશન આવે. તમારી ચૂંટણી આવી રહી છે અમે સમજી શકીએ છીએ, પણ એનો ઇટ ડઝન્ટ મીન કે તમે બિચારા ડેઇલી એજ અર્નર્સને હેરાન. જે સ્થાનિકો દ્વારા જો એક વિરોધ કરવામાં આવેલો છે સબ્જી માર્કેટને લઈને, કે એમ્બ્યુલન્સ કે કોઈ વસ્તુ આવતી નથી, ઉંમરવાળા લાયક લોકો રહે છે, અને એના વિશે આપ શું કહેશો? એ વાત સાચી છે કે એ લોકોને ઘર રેસિડેન્શિયલ એરિયા છે એટલે પરેશાની થતી હોય, પણ એની સામે એ બી સમજવું જોઈએ કે કોર્પોરેશને કોઈ સ્પેસિફિક એરિયા પ્લોટ અલોટ કરે છે. કોર્પોરેશન ઘણા બધા પ્લોટ છે કે જેમાં તમે એ લોકોને જગ્યા ફાળવી શકો. શું નામ છે તમારું? નીતા. જી, ઘણા સમયથી આ શાક માર્કેટનો પ્રશ્ન છે, કોઈ ઉકેલ આવતો નથી, સોલ્યુશન નથી, શું કહેશો એના વિશે? સોલ્યુશન તો એમને લાવવો જ પડશે, કેમ કે મારી તો ઈચ્છા એ જ છે કે આ માર્કેટવાળાઓને તમે આજે 30-40 વર્ષથી પરેશાન કરી રહ્યા છે. એ લોકો ટાંકી પાસે હતા તો ટાંકી પાસેથી ઉઠાવીને એ લોકોને અહીંયા અંદર આપી જગ્યા આપી એમને, કે ભાઈ આ રોડે બસનો અવર જવર માટે મળી રહ્યો છે તો ક્યાં જગ્યા આપી. હવે ત્યાંથી એ લોકોને સોસાયટીવાળાને કંઈ પ્રોબ્લેમ થાય છે તો અહીંયા લાવીને એ લોકોને મૂકી દીધા. એટલે આ લોકો રમકડા છે કે તમે જેમ રમાડો એમ રમ્યા કરે, લોકો કે ડૂબડૂબ્યા છે કે તમે જેમ વગાડો એમ વગાડ્યા કરે, કેમ આ લોકોનો જાતિ કોઈ બી એમનું માન સન્માન નથી. આ લોકોનો સમાજ એક દેવી પૂજક સમાજ છે. આ લોકો ભણતા નથી, આ લોકો પેઢીઓથી આ જ ધંધો કરી રહ્યા છે. જો આજે તમે આ ધંધો, આજે 5 દિવસથી આ લોકોનો કોઈ ધંધો છે નહીં, અને 5 દિવસથી આ લોકોના ચૂલા પણ નથી સળગી રહ્યા, કેમ કે એ લોકો કમાય છે અને સાંજે રાશન લાવીને એમનું ગુજરાન ચલાવે છે. આજે અત્યારે એમને કોઈ બી એવો તમે લોકો ધંધો નહીં કરવા દો તો પછી એમને દારૂના અડ્ડા ચલાવવાની પરમિશન આપી દો તો એ લોકો જે નાના નાના એરિયામાં દારૂના અડ્ડા ચલાવે તો પછી તો તમને સારું લાગશે, કેમ કે આજે એમને આ ધંધો નહીં ચાલે. એમના છોકરા પણ પગડવાના જ છે, એમના છોકરા ખોટી સોબતોમાં જશે, ખોટા ધંધા કરશે, પૈસા નહીં આવે. પૈસા માટે કંઈક બી ધંધો એમના બાળકો કરી શકે છે. મહેરબાની કરી સરકાર સાહેબને મારી એ જ કહેવાનું છે કે એમને પાક્કા ઓટલાવાળી માર્કેટ આપી દો, અને એ બી જલ્દી ને જલ્દી આપો. અને અત્યારે એ લોકો જ્યાં બેસતા હતા ત્યાં જ એમની બેસવાની વ્યવસ્થા કરો. આ કૂતરાની જેમ એમને ફરાવો નહીં. આ બધા સોસાયટીવાળા એમને બોલે છે અહીંયા નહીં ત્યાં નહીં, એમનો 2-2 હજારનો માલ બગડે છે એની જવાબદારી કોણ લેશે? આજે 5 દિવસથી એ લોકો ઘર વિહોણા ને ધંધા વિહોણા થઈ રહ્યા છે. જે એવું કહેવામાં આવી રહ્યું છે કે દેવ્યાની બેને રાજનીતિ કરવા માટે આ એક પ્રકારનું ષડયંત્ર ચલાવી રહ્યા છે, કેટલું યોગ્ય? નહીં નહીં, દેવ્યાની બેનને કોઈ રાજનીતિ નથી કરવી. અને દેવ્યાની બેન જો આના માટે કોઈ વોટ માંગી હોય તો કોઈ વોટ આપશો પણ નહીં. મારે કોઈ આના માટે વોટ નથી લેવાનો. આ ગરીબ માણસ છે અને આ સ્લમ એરિયા છે, એટલા માટે હું લડી રહી છું એમના માટે. મારે કોઈ વોટની જરૂર નથી. અને હું તો કહું છું હાથ જોડીને કે જો તમે મને આ રાજનીતિ પર કોઈ વોટ આપવા માંગતા હોય તો મને બિલકુલ ના આપશો. મારે વોટની એવી કોઈ જરૂર નથી. હું તો વોટ એટલા માટે ઇલેક્શન લડવાની છું વોર્ડ નંબર 6માં, કે ગરીબો સાથે કેટલો અન્યાય થાય છે અને આ સરકાર કેટલો અન્યાય કરી રહી છે. તો અમને વોટ તો વોર્ડ નંબર 7માં છે, મારે અમનો વોટ ત્યાં વોર્ડ નંબર 6માં. જી, કયા પક્ષમાંથી આપ ચૂંટણી લડવાના છો? એનસીપીમાંથી ઇલેક્શન લડવાની છું વોર્ડ નંબર 6માં. એસસી મહિલા સીટ છે, ત્યાંથી હું ઇલેક્શન લડવાની છું. ધન્યવાદ આપનો.